વધુ એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કૃષિ બિલના વિરોધમાં સીએમ રૂપાણીની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે, તેમાં તેમણે કૃષિ કાયદો ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે. એક મહત્વના સમાચાર, ખેડૂત સુધારા તરીકે ઉજવાયો સુશાસન દિવસ. ખેડૂત સુધારા તરીકે સુશાસન દિવસ ઉજવવામાં આવ્યો છે. કહે છે કે વિપક્ષ માત્ર ખેડૂતોને ગુમરાહ કરવાનો જ પ્રયત્ન કરે છે. આમ કહી કોંગ્રેસ પર સીએમ રૂપાણીએ શાબ્દિક આકરા પ્રહાર કર્યા છે. સીએમ રૂપાણીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. સુશાસન દિવસ, અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ, સમગ્ર દેશભરમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ વખતે કિસાન કલ્યાણ કાર્યક્રમ દેશભરમાં કરવામાં આવ્યો છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઓનલાઈન આખા દેશમાં જોડાઈને આ કાર્યક્રમોમાં કરોડો કિસાનોને માર્ગદર્શન પણ આપ્યું છે. દિલ્હીમાં ચાલતું ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકનારું આંદોલન, એ અંગે પણ એમને વિસ્તૃત છણાવટ એમને વારંવાર કીધું છે કે અમે જે કૃષિ સુધારા કર્યા છે, કાયદા બનાવ્યા છે, એ કિસાનોના હિતમાં જ બનાવ્યા છે. સરકાર તથ્યોના આધાર ઉપર, તર્કના આધાર ઉપર ચર્ચા કરવા તૈયાર છે. વારંવાર આ તૈયારી દેખાડી છે, પરંતુ માત્ર ને માત્ર કિસાનોના ખભે બંદૂકો ભરાવીને, કિસાનોને ગેરમાર્ગે દોરીને જૂઠી વાતો ફેલાવનારા આ બધાના એમને એક્સપોઝ પણ કર્યા છે. આજે વડાપ્રધાનશ્રીની વિસ્તૃત વાત સ્પષ્ટ દેખાય આવે છે કે કિસાનોના હિતમાં પહેલી વખત વર્ષો પછી આ ઐતિહાસિક કાયદાઓ એ ખેડૂતોને, કિસાનોને આવનારા દિવસોમાં સમૃદ્ધિ તરફ લઈ જશે. આજે ખેડૂત કિસાન કલ્યાણ કાર્યક્રમના આધાર ઉપર સાત પગલાં ખેડૂતોના વિકાસ માટે, કલ્યાણ માટે, એ અંતર્ગત લગભગ 700 કરોડના ખેડૂતોના લાભાર્થે, પછી એ ગોડાઉન માટેની સબસિડી, ખેડૂતોને વાહન પરિવહન માટેના વાહનોનું વિતરણ, કાંટાળી વાડ માટેની સબસિડી, સાથે સાથે પ્રાકૃતિક ખેતી, ગાયની નિભાવ માટેના સબસિડી, અને જે પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત બનાવવા માટેના જરૂરી સાધનો અને શાકભાજી, ફ્રૂટ્સ એ બધા વેચનારા લોકોને છાંયડો મળે એટલા માટે છત્રીઓનું વિતરણ પણ આજે વ્યાપક કરવામાં આવ્યું છે. ખેડૂતોના ખાતામાં આજે વડાપ્રધાને 18 હજાર કરોડ રૂપિયા ખેડૂતોને, 2000 રૂપિયા દરેક ખેડૂતોના ખાતામાં આપવામાં આવ્યા છે, આજે પહોંચી ગયા છે. ગુજરાતમાં પણ 56 લાખ ખેડૂતોને આ રૂપિયા આજે એના ખાતામાં મળી ગયા છે. આજનો દિવસ, કિસાન કલ્યાણનો દિવસ, વાસ્તવમાં અટલજીના જન્મ દિવસે સુશાસનમાં આપણે એની આખી આયોજન અને ઉજવણી કરવામાં આવી છે. એટલે આ વાત ખુલ્લી પડી ગઈ છે કે આ બધા રાજકીય અસ્તિત્વ જેના ક્યાંય નથી એવા લોકો પોતાના અસ્તિત્વ માટે દેખાડવા મીડિયામાં ને છાપામાં આ નાટકો કરી રહ્યા છે. ખેડૂતો એની સાથે નથી. કોંગ્રેસ પર સીએમ રૂપાણીએ શાબ્દિક પ્રહારો કર્યા છે. સીએમ રૂપાણીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, તેમાં તેમણે કોંગ્રેસ પર કૃષિ કાયદો ખેડૂતોના હિતમાં શાબ્દિક પ્રહાર કર્યા છે.